जाने माने सेक्सोलॉजिस्ट हैं डॉक्टर प्रकाश कोठारी। मैं चाहूंगा कि गुजरात एसोसिएशन के हमारे सेक्रेटरी अरविंद बाका ने उनका पुष्प गुच्छ से स्वागत करें। और साथ ही हमें बहुत ही जाने माने मशहूर अभिनेत्री सुजाता जी हमारे साथ हैं। मैं उनका स्वागत करने के लिए हमारे
चेयरमैन श्री माधव रमन से विनती करता हूँ और साथ ही हमें गेस्ट में उपलब्ध हुई हैं डॉक्टर आशा नथानी जो एचओडी हिंदी विभाग की जेवियर कॉलेज में हैं। मैं उनका स्वागत करने के लिए कहता हूँ नैना बहन से पुष्पगुच्छ से उनका स्वागत करें। बम्बई में रह के जो बहुत ही अच्छा म्यूरल का काम करते हैं वो हमें देव कुमार गेस्ट में गेस्ट के रूप में उपलब्ध हैं। मैं गीता पित्रोड़ा से कहता हूँ कि वो पुष्पगुच्छ से उनका स्वागत करें। और हमारे साथ है मुकुल नाग जो हम आज स्टार प्लस पे साई बाबा के रूप में उनको देखा करते हैं। तो मुकुल नाग का स्वागत करने के लिए मैं विनती करता हूँ गीता कापड़िया से कि पुष्पगुच्छ से मुकुल नाग का स्वागत करें। साथ ही मैं इस अवसर पर चाहूँगा कि हमारे चेयरमैन श्री माधव रामानुज हमारी संस्था का थोड़ा सा परिचय दें। कला वर्ष से कलाकार एक पहली बार आवा मोटा पाया आज सुधी में अनेक कला लक्ष्य कांकरिया जो तलाव है अमदावाद के अढ़ी किलोमीटर की बोलाय अढ़ी किलोमीटर ना पहनवास चार दिवस 2000 कलाकार काम બધું આયોજન રિજિયલ આર્ટિસ્ટ એક ખાસ પોલિયોનો વિષય જાગૃતિ પણ એટલી બધી તો કલાકારોના હિતને લક્ષ્યમાં રાખી અમારે ત્યાં એવું થતું કે જે ચિત્ર શિક્ષકો હોય જે સ્કૂલોમાં ચિત્ર શીખવતા હોય એ પેઇન્ટિંગ સામાન્ય રીતે કરે નહીં, ભણાવવામાં જ એમનો સમય જાય, બીજા વિષયો પણ લેવા પડે. તો જે સિદ્ધહસ્ત ચિત્રકારો છે એની સાથે એ કલા શિક્ષકોને પણ રાખીને એમને પણ પેઇન્ટિંગ સારામાં સારા પેઇન્ટિંગ કરતા કરવાનું કામ આ એસોસિએશન કર્યું. બહુ જ એટલે ઘણી બધી બાબતો છે, ઘણા બધા કામ છે. જેમ કે 15 ઓગસ્ટે દર વર્ષે ફૂટપાથ પર ચિત્રો કરીને એનો બધો ફાળો, જેમ કે આ ભૂકંપમાં આવ્યો ત્યારે સુરતમાં મોકલીશું, આવા બધા કામો પણ થઈ રહ્યા છે. એટલે કલાકાર જે સમાજ સાથે એક ખાસ પ્રકારનું કમિટમેન્ટ ધરાવે છે એનો એક આદર્શ નમૂનો પણ આવે ત્યાં રહ્યો છે. એના બધા મિત્રો સૌથી વધારે વેલકમ કરે. પહેલી વાર આટલા કલાકારો એક સાથે ગુજરાતમાંથી આટલા વૈવિધ્યસભર ચિત્રો લઈને આવે છે, સિનિયર કલાકારો છે અને તદ્દન જુનિયર કલાકારો. અને મને આનંદ એવા જ છે કે આપ સૌ વધારે થોડી ઘણી કંઈક કરતી રહી ક્ષમા અને અમને આનંદ છે. બસ અમને પણ આનંદ છે કે બધા આર્ટિસ્ટ અહીંયા આવ્યા અને ફર્સ્ટ ટાઈમ જાહેરાત ગેલેરીમાં વેરી ગુડ વેરી ગુડ. અને જે તમે કીધું કે નદીને કિનારે બેસીને પેઇન્ટિંગ એવું એટલે એ સાંભળીને એમ થઈ જાય કે ક્યારેક અમે પેઇન્ટર બની એવરી 15 ઓગસ્ટ ત્યાં વર્કશોપ હોય છે, આવતીકાલે પણ ત્યાં વર્કશોપ છે, કલાકાર અધિકારી કરવાના છે. અહીંયા શું ચાલુ છે ત્યાં વર્કશોપ ચાલુ છે એટલે એવરી 15 ઓગસ્ટ ત્યાં હોય છે. જમવા કલાનગર ઉભું કરવાની દરેક કલાકાર મેં અપને મહેમાનો સે વિનંતી કરૂંગા કે વો દીપ પ્રાગટ્ય કરકે એક્ઝિબિશન કો ઉદ્ઘાટિત કરે. Thank you.
ही मैं चाहूंगा कि डॉक्टर साहब ने तो पूरी एग्जीबिशन एक नज़र से देखी है, तो कुछ अपना मंतव्य दें और एग्जीबिशन को उद्घाटित किया जाए। मित्रों, हमारा टीचर श्री कनु भाई गुजरात विजुअल आर्ट एसोसिएशन ना उगता कलाकारों ना चित्रों ना प्रदर्शन ने इनॉग्युरेट करता हूँ। आनंद अनुभव करूँ छू, आनंद अने गौरव बन्ने नी अनुभूति करूँ छू। आनंद ए माटे कि मने कला प्रत्ये खूब गमो छे, शौक छे, अने आनंद गौरव ए माटे कि हूँ पण एक गुजराती छू। उगता उगता कलाकारोनु एक्जिबिशन उद्घाटन करवानो थोड़ो विशेष आनंद थाय। એનું કારણ એ છે કે ખીલી રહેલો ગુલાબ હંમેશા ખીલી ગયેલા ગુલાબ કરતાં વધુ ખૂબસૂરત હોય છે, વધુ નજાકત હોય છે એના અંદર। એમાં માત્ર મહેનત નથી હોતી, લાગણી સભર મહેનત હોય છે। હું છેલ્લા લગભગ 40 વર્ષથી દર શુક્રવારે અહીંયા આગળ જો અહીંયા હોઉં તો આવું છું 100%। એમાં એક વાત મને નક્કી નજરે પડી છે અને એ છે કે કળા એ કલાકારની સાચી ઓળખાણ એની કળા જ હોઈ શકે। વાત મારે ચિત્ર ખરીદવું હોય તો હું પહેલા સિગ્નેચર બ્લોક કરી દઉં, ચિત્ર મને ગમે છે કે નહીં કનુભાઈ એ વિચાર કરું, આ ચિત્ર સાથે હું રહી શકીશ કે નહીં મોહનભાઈ એ વિચાર કરો। મહારાષ્ટ્ર ટાઈમ્સ ની એક સુંદર એડવર્ટિઝમેન્ટ, પત્ર નવે મિત્ર, પત્ર નથી આ મિત્ર છે, હું એક પ્રમાણે જોઉં કે ચિત્ર નવે મિત્ર, આ ચિત્ર નહીં પણ એક મારું મિત્ર થઈ જાય તો મારી પાસે રાખવાનું મને ગમે। મારા કલેક્શનમાં મને મુલકરાજ આનંદે પાબ્લો પિકાસોના 3 ડ્રોઈંગ, ગોયા, જ્યોર્જ કીટ એવા કેટલાય હશે, પણ મારા બેડરૂમમાં હું એ નથી રાખતો, કારણ કે હું એના તરફ આકર્ષાતો, મને આકર્ષણ થતું નથી, અને જો મને મજા નહીં આવે તો હું એની મારે સાથે નહીં રાખતો। પેઇન્ટિંગ ઘણી વખત કરોડોમાં વેચાય છે, પણ પેઇન્ટિંગ બહુ મોંઘું એટલે બહુ સારું હું માનતો નથી। મોંઘા ચિત્રના દોરનાર, મોંઘા ચિત્રના દોરનાર અને મોંઘા ચિત્રના ખરીદનાર હંમેશા સમજદાર માણસો હોય છે એવું જરૂરી નથી। અકસ્માતે માણસ શ્રીમંત થઈ શકે છે, સમજદાર કે સજ્જન નથી થઈ શકે, એના માટે મહેનતની જરૂરત પડે છે, પરિશ્રમની જરૂરત પડે છે। શ્રીમંત તો માણસને એક લોટરી લાગે ને સવારના શ્રીમંત થઈ જાય, પણ સમજદારીમાં કનુભાઈ એવું નથી। આજે અફસોસની વાત એક છે કે લોકોને કળા કરતા કદાચ કળાના વેપારમાં વધારે રસ, મને પૂછો મારી નજરમાં કલાકાર સૌથી શ્રીમંત છે। આઈ એડમાયર આર્ટ એન્ડ આર્ટિસ્ટ, આઈ રિસ્પેક્ટ આર્ટ એન્ડ આર્ટિસ્ટ, આઈ સેલ્યુટ આર્ટ એન્ડ આર્ટિસ્ટ, થેન્ક યુ। અરે કેટલાક ઇરોટિક ચિત્રો, મને કોઈ મ્યુઝિકની જરૂરત નથી, કેટલાક ઇરોટિક ચિત્રો તો કોઈ વખત એક એફ્રોડિઝિયા કે ઉત્તેજનાત્મક કોઈ ગોળીની પણ ગરજ સારી છે, અમુક ચિત્રો ખરેખર જુઓ તો ઈશારા કરતા હોય, કામલે સાહેબનું ચિત્ર, કનુ પટેલના બુલ્સ નીકળતા હોય, નરેન પાંચાલ કઈ મ્યુઝિક વગાડતું હોય, આપણને એમ લાગશે કે હમણાં આ બોલી ઉઠશે, આ બધા
બોલતા ચિત્રો હોય છે, જીવંત ચિત્રો હોય છે. અને એક જગ્યાએ તો હું પેલા કામલે સાહેબ નું ચિત્ર જોઈને તો હું ત્યાં આગળ એક મિનિટ ઠેરી ગયો. આમ છોકરી ઉભી હતી, અહીંયા ટેટુ લગાડેલું હતું, ત્યારે મને એક શેર યાદ આવ્યો કે ક્યાં ખૂબ ઉતારી હૈ મુસવર ને તસવીર, મુસવર ચિત્રકાર, ક્યાં ખૂબ ઉતારી હૈ મુસવર ને તસવીર, દેખી ન સુની ઐસી તો પ્યારી તસવીર, ક્યાં ખૂબ ઉતારી હૈ મુસવર ને તસવીર, દેખી ન સુની ઐસી તો પ્યારી તસવીર, જબ હાથ લગાતા હું તો જી ડરતા હૈ કહી કુછ કહે ન બેઠે યે તુમ્હારી તસવીર. યે તમારા માટે બાકી રાખ્યું. ગુજરાતના ગરવી ગુજરાતના આવા ઉગતા કલાકારોએ અહીં આવી અને એમના અદ્ભુત ચિત્રો વડે મુંબઈની જનતાને આ ચિત્રો નિરખવાનો એક સુંદર અવસર આપ્યો, એ બદલ હું આપ સૌ કલાકારોનો આભારી છું. અને આ એક્ઝિબિશનને હું ઉદ્ઘાટન થયું કે ઇનોગ્રેટ થયાનું હવે સૂચન કરું છું. મેં સુજાતાજી સે વિનંતી કરતા હું કે વો ભી દો શબ્દ કહે ઇસ અવસર પર. બહુ ખુશી થઈ કે આ રીતે મુંબઈના આંગણે અમદાવાદના આર્ટિસ્ટો આવે છે, અને આજે થોડી ઉતાવળમાં છું પણ કાલે પરમ દિવસે આવીને હું જરૂર પેઇન્ટિંગ્સ જોઈશ, બીકોઝ જહાંગીરાત ગેલેરીમાં મારી પણ ઘણી વિઝિટ્સ થતી હોય છે. એન્ડ આઈ થિંક જેમ ઈશ્વરને પહોંચવાના ઘણા બધા રસ્તાઓ છે, જેમ કે સંગીત, એક્ટિંગ, મ્યુઝિક, એ જ પ્રમાણે આઈ થિંક પેઇન્ટિંગ ઇઝ ઓલ્સો વન ઓફ ધી આર્ટ. રીચ ગોડ આધ્યાત્મને રસ્તે જવાનો એક બીજો બી આ એક રસ્તો છે. તો હું તો દરેકે દરેક પ્રકારના કોઈ પણ કલાકારને, જે રીતે પ્રકાશભાઈએ કીધું, આઈ રિસ્પેક્ટ ધેમ, આઈ લવ ધેમ, આઈ એડમાયર ધેમ, એન્ડ આઈ વિશ ધેમ ગુડ લક. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. ડોક્ટર આશા નથાની સે મેં વિનંતી કરતા હું કે વો ઇસ અવસર પર હમે કુછ. સબસે પહેલે તો મેં ચાહતી હું કે કહું કે ગુજરાત કે ઇન સારે કલાકારો કા મુંબઈ કી ઇસ માયા નગરી મેં હાર્દિક સ્વાગત હૈ. और जैसा कि आपने कहा कि हम आनंद सबके चेहरे पर, सचमुच वो आनंद दिखाई दे रहा है सबके चेहरे पर, हफ्ते भर में ये आनंद यूँ ही बना रहे सब के साथ, क्योंकि कलाकार जो कुछ करता है, ये बात सही है कि हम स्वांतः सुखाए अपने लिए, अपने सुख के लिए करते हैं, पर उतनी ही बड़ी सच्चाई ये भी है कि जब हम इस तरह की एग्जीबिशन लगाते हैं तो हम चाहते हैं कि वो सुख कोई और आकार भी ले. तो उस हिसाब से आपकी ये एग्जीबिशन जो है, प्रदर्शनी खूब फले फूले, और आप लोग बार बार इस शहर में आएँ और हमें मौका दें कि हम इसे देखें, सराहें, खरीदें. शुभकामनाएं. हमारे साथ झुंझुनवाला साहब हैं, मधुबाई से मैं विनती करता हूँ कि पुष्प गुस्से से उनका स्वागत करें. हमारे साथ तारिक साहब हैं, उनका स्वागत पुष्प गुस्से से मधुबाई करें. तो थैंक यू वेरी मच सर, थैंक यू वेरी मच. आप सब यहाँ आए हैं, हमें बहुत खुशी है. तो हम अब एग्जीबिशन देखते हैं. एक्चुअली आपने कलाकारों के लिए एक मुक्तक पेश किया था जी, हम भी गुजरात कलाकारों की तरफ से और अपनी तरफ से, हम दूरदर्शन और उसके आकाशवाणी के कलाकार हैं जी, और ललित कला एकेडमी के मेंबर हैं. तो आपने कलाकारों के लिए पेश किया था, मैं उन सब की तरफ से आपको पेश करता हूँ. चांद सूरज की तरह चमको है दुआ तुमको, चांद सूरज की तरह चमको है दुआ तुमको, माह पारों की तरह दमको है दुआ तुमको. क्या बात है. चांद सूरज की तरह चमको है दुआ तुमको, माह पारों की तरह दमको है दुआ तुमको, मेरे दिलवर मेरे सरताज तुम जहाँ भी रहो, मेरे दिलवर मेरे सरताज तुम जहाँ भी रहो, हारों में गुल की तरह महक है दुआ तुमको, हारों में गुल की तरह महक है दुआ तुमको.
અને એક જવાબ રૂપે બે લીટી આપું છું અને આ દરેક કલાકારો માટે છે કે 100 ચાંદ ભી ચમકેંગે તો ક્યા બાત બનેગી આ જાવેદ અખ્તરના બાપા એટલે કે જાનિસાર અખ્તરનો બે લીટી છે અને આ વાંચ્યા પછી મને એમ લાગ્યું કે ખરેખર આ જાવેદના બાપા છે કે 100 ચાંદ ભી ચમકેંગે તો ક્યા બાત બનેગી તું આવો तो इस रात की औकात बने। मैं आप लोगों से एक प्रार्थना करना चाह रहा हूँ। इस समय हमने भी एक आर्ट की एग्जीबिशन पेंटिंग ऑर्गेनाइज की हुई नेहरू सेंटर। वो सब देख के आए। आप देख के आए? बहुत आर्टिस्ट लोकल नेहरू सेंटर। सब देख के आए। नेहरू सेंटर गए। नेहरू सब गए। वो सब नए कलाकार हैं। उनकी फर्स्ट पेंटिंग है। सबको दिखा के लाए।